हेलो फ्रेंड्स, चलो पर्यावरण में आपरे आगर अभ्यास करिए। अभ्यास करता पहला हूँ तमारी समक्ष केटला चित्रों रजू करूँ छू। आ चित्रों जुओ अने तेना पछी हूँ तमने थोड़ा प्रश्नों करीश। तो चलो आपरे चित्रों जोईए। अरे वाह, केटला सरस चित्रो हता ने, तमने गम्या ने? हाँ, तमने शुं लागे छे, सेना चित्रो हशे आ? हाँ, आपणे जोयुं के कोईक जमीन पर रहेतुं हतुं, कोईक ऊंचे पहाड़ पर रहेतुं हतुं, कोईक लाकड़ाना घर में रहेतुं हतुं, त्यार पछी कोईक नदी किनारे रहेतुं हतुं, रहेता हता ने? तो विद्यार्थी मित्रों, तमे कही सकसो कि आजे पर्वत पर रहता होई, नदी पासे रहता होई, दरिया किनारे रहता होई, तो इने शू कहवाई? हाँ, आपरे रहिए छीए ने, तो ए आपरो रहथाण कहवाई। तो तमे बीजू कि ऊंचे पर्वत पर पण रही सके? हाँ, तमे जोयू छे आवुं दृश्य? हाँ, त्यारे दिवाळी वेकेशन में घणा बधा फरवा गया हशे, गया छो ने? तो कोण कोण पहाड़ी विस्तार में फरवा गयुं हतुं? अरे वाह, तो तमे जोयुं ने के पहाड़ी विस्तार में पण रहेठाण होय छे, केवा घर बांध्या होय छे, पर्वतनी टोच पर होय छे ने? हाँ, तो चालो पर्यावरण में पण आपणे एवुं ज एक प्रकरण जोईए। तो चालो आपरे प्रकरण 13 पहाड़ी रहेठाण विषे बात करिए। तमने खबर होय तो आपरे पर्यावरणनी टेक्स्टबुक साथे लईने बेसवानी छे। तो चालो तमे टेक्स्टबुक लई लीधी हशे, बराबर ने? हाँ, तो चालो आपरे गौरव जानी तेनी मुसाफरीनो अनुभव आपणने कई रीते करावे छे ते आपरे जोईए। एक मुसाफरनी वात। हूँ छू गौरव जानी અને આ છે લોનર, મારી મોટરસાઇકલ અને મારી મિત્ર। હવે ગૌરવ જાની પોતાનો પરિચય આપે છે અને તેની મોટરસાઇકલનો પણ પરિચય આપે છે। તેનું નામ છે લોનર અને તે તેને પોતાના મિત્ર તરીકે પણ ઓળખાવે છે। અંગ્રેજીમાં લોનરનો અર્થ શું થાય? હા, એકલો રહેવાવાળો। અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય એકલો રહેવાવાળો, પરંતુ મારી મોટરસાઇકલ એકલી નથી, હું દરરોજ તેની સાથે જ રહું છું। અહીં ગૌરવ જાની પોતાની મોટરસાઇકલનો પરિચય આપે છે, તેને લોનર તરીકે ઓળખાવે છે અને કહે છે કે અંગ્રેજીમાં લોનર એટલે એકલા રહેવા વાળો। પણ અહીં ગૌરવ જાની કહે છે કે ના, હું મારી મોટરસાઇકલને એકલી રહેવા દેતો નથી, હંમેશા હું તેની સાથે રહું છું। અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ। અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે। આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર મેં કરેલી મોટરસાઇકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ। હવે તમને ખબર પડી ગઈ હશે કે ગૌરવ જાની છે જે મુંબઈમાં રહે છે, કારણ કે તેના શબ્દો કહે છે કે તે કોલાહલવાળી શેરીઓમાંથી બહાર નીકળવાની તક શોધે છે। એટલે કે તે મુંબઈમાં રહેતા હોય તો તેઓ ત્યાંથી બહાર નીકળવાનો મોકો શોધતા હોય છે। ગૌરવ જાની ઊંચાઈવાળા પ્રદેશોમાં તેમની મોટરસાઇકલની યાત્રા વિશે આપણને એક વાર્તા સંભળાવે છે। તો ચાલો તેઓની વાર્તામાં શું છે તે પણ આપણે જોઈએ। મારી પૂર્વ તૈયારી। મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી। એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો, તે પણ મોટરસાઇકલ પર બાંધીને। મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો। રહેવા માટે તંબુ,
પાથરવામાં તે પ્લાસ્ટિકની સેતરંજી, સુવાનો વિસ્ત્રો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ. તો અહીં ગૌરવ જાની પોતાની યાત્રા વિશે કહે છે અને તેઓ યાત્રા લગભગ 2 મહિના સુધી કરવાના હતા. હવે 2 મહિના સુધીમાં કેટલી બધી વસ્તુની જરૂર પડે? હં, તો તેઓ જણાવે છે કે તંબુ બાંધવા માટેનો સામાન, પ્લાસ્ટિકની સેતરંજી, ખાવાનો સામાન, આ બધી વસ્તુ તેઓ પોતાની મોટરસાયકલ પર બાંધીને જવા તૈયાર થયા. આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા. હું મુંબઈથી નીકળ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો. હવે તેઓ વધારાનો સામાન પણ લે છે, કેમેરો અને પેટ્રોલ ભરવા માટેના કેન, કારણ કે લાંબી મુસાફરી હતી, ગમે ત્યારે પેટ્રોલ પૂરું થઈ જાય, તો એના માટે તેઓ આ બધી વ્યવસ્થા કરે છે. અને તેઓ મુંબઈથી નીકળે છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થઈને દિલ્હી પહોંચે છે. મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા. મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું. આવા એક જ પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો, કાચ અને સ્ટીલથી બનેલા. હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો. હવે તેઓ કહે છે કે તેઓ મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને તેમને એવું હતું કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પણ તેઓને એવું જોવા મળ્યું નહીં. તેઓ દિલ્હીમાં પણ એ જ વાતાવરણ જોઈ રહ્યા હતા કે જે મુંબઈમાં હતું. એ પ્રકારના ઘર જોવા મળતા હતા, સિમેન્ટથી બનેલા, સ્ટીલથી બનેલા ઘર તેઓ જોઈ રહ્યા હતા અને આ બધું જોઈને તેઓ થાકી ગયા. આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર, ધારવાળી છત અને બરફથી ધમકાયેલા ઘર જોવા મળે, જેવું મેં પુસ્તકમાં વાંચેલું, બસ એવા જ. તેઓ ખૂબ જ ઉત્સુક હતા કારણ કે તેઓ ફરવા જવાના હતા અને તેઓ વિચારી રહ્યા હતા કે મને કદાચ લાકડામાંથી બનાવેલા ઘર જોવા મળશે, ધારવાળા ઘર જોવા મળશે, બરફથી છવાયેલા ઘર જોવા મળશે, પણ તેઓને આવું કંઈ દેખાયું નહીં. દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો. સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો. ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો. હવે ધીરે ધીરે તેઓ મનાલી પહોંચે છે અને મનાલીનું વાતાવરણ તો આપણને ખબર જ છે કેટલું સરસ હોય. હા, તો આ વાતાવરણ જોઈને તેઓનો થાક ઉતરી ગયો. સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે શરૂ થઈ. જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લડાખમાં લેહ સુધી જવાનું હતું. હવે તેઓએ લડાખમાં લેહ સુધી પહોંચવાનું હતું. તેઓ જમ્મુ કાશ્મીરમાંથી પસાર થાય છે. ત્યાર પછી આપણે ફરવા જઈએ તો આપણે રહેવા માટે હોટલમાં રહેવું પડે. એવી જ રીતે ગૌરવ જાનીએ પણ પોતાનું નવું ઘર બનાવ્યું. ચાલો તેઓનું નવું ઘર કયું છે તે આપણે જોઈએ. મારું નવું ઘર. હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ. હવે ગૌરવ જાનીને ફક્ત 2 વસ્તુની જરૂર હતી. એક તો પેટ ભરીને જમવાનું જોઈએ અને ઠંડીથી બચવા માટે તંબુ જોઈએ. મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. હવે તે નાયલોનના તંબુમાં રહેવા માંડ્યા અને એમાં એટલી જગ્યા હતી કે તેમાં તે સૂઈ શકે. મારી મોટરસાયકલ રાત્રિના સમયે તંબુની રખેવારી કરતી, એટલે કે એ બહાર જ ઊભી રહેતી. હવે રાત્રિના સમયે મોટરસાયકલ તંબુની રખેવારી કરતી હોય એવું લાગે, કારણ કે મોટરસાયકલને આપણે તંબુમાં ન લાવી શકાય. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઊંઘરતી અને હું સૂર્યોદય જોતો. આપણે પણ જ્યારે સવારે ઉઠીએ છીએ તો આપણને ધીમો ધીમો પક્ષીઓનો અવાજ સંભળાય,
અને અત્યારે તો ઠંડી છે, તો ઠંડીમાં આપણને એવું જ વાતાવરણ જોવા મળે. તો આ પક્ષીઓના અવાજથી તેઓની આંખ ઉઘરતી હતી અને તેઓ આ રીતે સૂર્યોદય જોતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ગૌરવ જાનીની આટલી મુસાફરી વિશે તો આપણે અનુભવ થઈ ગયો. હવે પછી આપણે ફરી મળીશું તેમના નવા અનુભવ સાથે. બાય.